विद्यार्थी मित्रों, श्री एसटी व्यास सादा विद्या मंदिर ना ऑनलाइन एजुकेशन में आपको हार्दिक स्वागत छे। आपणे धोरण 11 અને આપણો વિષય નામાના મૂળ તત્વ અગાઉ દિવાળી વેકેશન પહેલા આપણે 1-8 પ્રકરણનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે આગળ જઈએ। આપણું પ્રકરણ છે 9 અને ભાગ 1, એટલે ભાગ 1 જ આપણે ચલાવીએ છીએ। એમાં પ્રકરણ 9 છે જેનું નામ છે ખાતા વહી અને ખતવણી, જેને અંગ્રેજીમાં લેઝર એન્ડ પોસ્ટિંગ એવું કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે ખૂબ અગત્યનો ચેપ્ટર છે, એટલે આપણે જરા વિશેષ ધ્યાન આપીને શીખીશું। તો પહેલાં તો આપણે જોઈએ આ ખાતા વહી એટલે શું, આ ખતવણી એટલે શું, ખાતા વહી એટલે લેઝર અને ખતવણી એટલે પોસ્ટિંગ। હજી સુધી આપણે એટલે ચેપ્ટર ચલાવ્યા, પણ ક્યાંય આવો કોઈ પારિભાષિક શબ્દ આપણે એમાં આવ્યો ન હતો। એટલે સૌપ્રથમ તો મારે તમને આ ખાતા વહીનો અર્થ ખતવણી કોને કહેવાય તેની મારે સંપૂર્ણ સમજૂતી આપવી પડે। અહીંયા આ જે ખાતા વહી છે એમાં બે શબ્દ સમાયેલા છે। આ ખાતા વહી એટલે આપણે કહીશું ખાતા વત્તા વહી। હવે ખાતા લખવા પડે ગયું, મેં બેંકમાં મારું ખાતું છે, દુકાનમાં મારું ખાતું છે, એટલે ખાતું શબ્દ તો આપણે સાંભળ્યું છે। પણ આ વહી, વહી એટલે આ જૂનો શબ્દ છે। વહી એટલે ચોપડો, જેને આપણે બુક કહીએ છીએ તે। પહેલાના જમાનામાં ચોપડાઓને વહી તરીકે ઓળખતા હતા, એટલે આ વહી એનો અર્થ થાય છે ચોપડો। તો હવે આપણે જો એનો અર્થ કરીએ તો આપણે એમ કહી શકાય કે આ ખાતા વહી એટલે ચોપડો છે કે જેમાં ખાતાઓ તૈયાર કરેલા છે। ટૂંકમાં એવો એક ચોપડો કે જેમાં ખાતા તૈયાર કર્યા છે। આપણે તમે બેંકમાં જતા હશો ત્યારે બેંકમાં આપણે જઈએ ને ત્યારે એના પહેલાં જે ઉપરનો જે કઠેડો હોય એમના ફર્નિચર અને લાલ કલરનો તમે મોટા મોટા જાડા ચોપડા જોયા હશે। અને કામકાજ દરમિયાન ભાઈ લેઝર નંબર 1 આપજો, લેઝર નંબર 2 આપજો, એવી બૂમાં આપણે સાંભળતા જોઈ રહી છે। જે ક્લાર્ક ભાઈઓ કામ કરતા હોય એને નોંધ કરવાની જરૂર પડે ત્યારે ભાઈ લેઝર નંબર 1 આપજો ભાઈ, એટલે પ્યુન ભાઈને એવી સૂચના આપતા હોય છે। એટલે આ જે લેઝર, લેઝર જે શબ્દ બોલે છે એ છે ખાતા વહી। બેંકમાં તો કેટલા બધા ગ્રાહકો હોય, કેટલા બધા લોકોના ખાતાઓ હોય, આ ખાતાઓ એ જે ચોપડામાં તૈયાર કરે છે તે ચોપડાને લેઝર શબ્દ કહેવામાં આવે છે। આપણે ગુજરાતી ભાષામાં એને ખાતા વહી કહેવાય, અને ખાતા વહી એટલે સામાન્ય ભાષામાં આપણે યાદ શું રાખીશું, ચોપડો, એવો ચોપડો કે જેમાં ખાતાઓ તૈયાર કરેલા છે। આપણે કે મારું બરોડા બેંકમાં મારું ખાતું છે, મારે દેના બેંકમાં મારું ખાતું છે, આ અનાથ દુકાનમાં મારું ખાતું ચાલે છે શબ્દ આપણે સાંભળીએ છીએ। મારું ખાતું એટલે મારા નોંધ એમાં લખેલી હોય, ખાતું એટલે હું કહું મારા બરોડા બેંકમાં મારું ખાતું છે, એટલે બરોડા બેંક સાથે હું જે કંઈ પણ વ્યવહારો કરું નાણાકીય એ બધા વ્યવહારો મારા ખાતામાં નોંધાય, ખ્યાલ આવ્યો? તો આ જે બધા ખાતાઓ જે ચોપડામાં, ચોપડો મોટો હોય, જેટલા પણ વ્યવહારો હોય એ બધા વ્યવહારને લગતા ખાતાઓ ચોપડામાં તૈયાર કરવામાં આવે। જેમ બેંક જેટલા પણ ખાતેદારો છે, જેટલા પણ એના કસ્ટમર્સ છે, એ દરેક કસ્ટમર્સનું ખાતું બનાવે એ ચોપડામાં, એટલે એને આપણે ખાતા વહી કહીશું, બરાબર? હવે નામાની ભાષામાં આપણે ખાતા વહીનો અર્થ સમજીએ તો કે હિસાબી નોંધો પરથી, તમે હિસાબી નોંધો શીખી ગયા, આનોન શીખ્યા, પેટાનોન શીખ્યા, ખાસ આનોન શીખી ગયા, રોકડને શીખી ગયા, એ બધી હિસાબી નોંધો કહેવાય। તો હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા, આપણે આનોન લખી પણ આપણે આનોન પરથી એ ન જાણી શકીએ કે ભાઈ કુલ ખરીદી કેટલી, કુલ વેચાણ કેટલું, કેટલો ખર્ચ થયો, કેટલું આવક થઈ, એ આપણે આમનોન પરથી ન જાણી શકાય। આમનોન લખાઈ જાય પછી મારે એનું તારણ કાઢવું પડે। દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ બજારમાં લેવા જવી હોય તો આપણે બધું વસ્તુ લઈને આવીએ, પછી આપણે ઢગલો કરી મૂકી દઈએ તો આપણે સમજૂતી ના મળે, પછી આપણે શું કરીએ, બધા અલગ અલગ તારણે આ વસ્તુનું તો ફીસ
बाटली हती ने आटली लाव्या आ वस्तु अहीं मुकाईए ने आ रीतना साचवानी एवी रीतना धंधाना व्यापारोने आमनोना चौथे नोंध थई जाय पछी मारे ने तारण काढवुं छे केटलो खर्च थयो केटली आवक थई कयो खर्च वधु थयो कयो खर्च ओछो थयो कोने केटला रूपिया आपवाना कोनी पासे केटला रूपिया लेवाना आ बधु मारे तारण शोधवुं छे पण आ तारण क्यारे थाय हिसाबी नोंध थई गया पछी એટલે આપણે પહેલી લાઈન હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં બનાવવામાં આવે તે ચોપડાને ખાતા ભરી કહેવાય એટલે સાદી ભાષામાં ખબર પડી આપણને ચોપડો જેમાં અલગ અલગ ખાતાઓ બનાવે છે શા માટે તો કે તારણો શોધવા કોના પરથી એટલે કે હિસાબી નોંધો પરથી લાભી વ્યાખ્યા થઈ ગઈ કે હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં તૈયાર કરવામાં આવે તે ચોપડાને ખાતા વહી કહેવાય બરાબર હવે આપણે આ જોઈએ ખાતા 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 બેંકમાં મારું ખાતું અનાજની દુકાનમાં મારું ખાતું હવે ખાતું એટલે શું તો સામાન્ય ભાષામાં હું તમને ખાના આપો આપણા રોજિંદા જીવનમાં આપણે ઘરે જઈએ ને મમ્મી કહે ભાઈ ચોપડા કરા ખાનામાં ઉપજે આપણે કે મને આપ મોજા કરા ખાનામાં છે ચંપલ ખાનામાં ઉપજો ચોપડા તમારા ખાનામાં ઉપજો એવી સૂચના આપણે આપણા મમ્મી તરફથી આપણને મળતી હોય છે તો ખાના એટલે શું ભાઈ ચોપડાના ખાનામાં ચોપડા ઉપજો એનો અર્થ આપણે અત્યારે આ આવી જગ્યા બનાવી છે કે જેમાં હું શું મૂકવાનું છે મારે બીજી આવી એક જગ્યા છે જ્યાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ચંપલ મૂકવા માટેનો બીજી આવી એક એવી જગ્યા જ્યાં આપણે શું મૂકીએ છીએ તો કપડાં મૂકીએ છીએ છે કે બધા અલગ અલગ ખાના બરાબર આ ચોપડાનું ખાનું એટલે આમાં ચોપડા જ મૂકાય આ ચંપલનું ખાનું એટલે આમાં ચંપલ જ મૂકાય આ કપડાનું ખાનું એટલે આમાં કપડા જ મૂકાય પરિણામે જે વસ્તુ મને જોઈતી હોય વેચાણ સાથે સંકળાયેલા વ્યવહારો બેંક સાથે સંકળાયેલા વ્યવહારો
અને
સૌથી સલામત અને સૌથી સારી પદ્ધતિ એ બાંધેલો ચોપડો. તમે પણ તમારા ચોપડા બનાવો છો ને, એકાઉન્ટનો ચોપડો, આંકડાશાસ્ત્રનો ચોપડો, અંગ્રેજીનો ચોપડો, અલગ અલગ ચોપડા બનાવો છો કે નહીં, એ તમે તમારો બાંધેલો છે કે નહીં. બે પુઠ્ઠાની વચ્ચે તમારા કાપડો છે, કેટલી બધી સલામત, કોઈ પાનું ફાટી ન જાય, કોઈ પાનું નીકળી ન જાય. માટે ખાતા વહી પણ આવા બાંધેલા ચોપડામાં પણ તૈયાર કરવામાં આવે છે. આ સારામાં સારી પદ્ધતિ અને સલામત પદ્ધતિ છે. બીજી છૂટા પાનાની પદ્ધતિ, આ જૂની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં તમે કદાચ તમારા ઘરે જોયું હશે, જૂના જમાનામાં પહેલા પોસ્ટકાર્ડ આવતા હતા ત્યારે મોબાઈલની સેવા ન હતી, એટલે સંદેશાવ્યવહાર માટે પોસ્ટકાર્ડ, અંતર્દેશી અને તારની સેવા ચાલુ હતી. એટલે પોસ્ટકાર્ડ આવે વંચાઈ જાય પછી એના આની પર ઘરે આવતી સ્કેન હોય અને ઉપર આવે તાર હોય, પત્ર આવે વાંચે પછી આ તારમાં એને ભેગી દેવાની, બીજો પત્ર આવે વાંચે એના એના તારમાં ભેગી, એ એની જાળવણી કરવામાં આવતી હતી. પછી એના વગર તો ધંધામાં શું કરવાનું, નીચે પુઠ્ઠું મૂકવાનું, એને હોલ પાડવાના, એમાંથી દોરી પસાર કરવાની, ઉપર બીજું એક પુઠ્ઠું મૂકવાનું, પહેલાં નીચે જે પુઠ્ઠું મૂક્યું છે પાનાને હોલ પાડવાનો, એ હોલમાંથી પાનું પસાર કરવાનું, ઉપર પાછું બીજું પુઠ્ઠું મૂકવાનું અને દોરી બાંધવાની, એને કહેવાય છૂટા પાનાની પદ્ધતિ. આ જૂની પદ્ધતિ, આમાં પાના કાઢતા મૂકતા લેતી વખતે ફાટી જવાની અને ખોવાઈ જવાની પણ ડર આપણને રહે છે. પણ હાલમાં બધી જ આપણી ખાતા વહી બાંધેલા ચોપડા સ્વરૂપે જોવા મળે છે. ત્રીજી પદ્ધતિ કાર્ડ સ્વરૂપે કાર્ડ બનાવવું, ખરીદીનું આવું કાર્ડ બનાવ્યું, આવું એક પુઠ્ઠાનું કાર્ડ બનાવ્યું, આ કાર્ડ કોનું ખરીદ્યું, આવું કાર્ડ બનાવી જાય પછી ધાતુની વડે એના કેમ ફ્રેમ બનાવવા, ત્યાં ફોટા આવે છે પણ ખાતા વહી તૈયાર કરી શકાય, બરાબર. પણ સૌથી સારી, સલામત અને વધુ ઉપયોગમાં આવતી હોય એ બાંધેલા ચોપડા સ્વરૂપની ખાતા વહી. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ખાતા વહીનો અર્થ જોયો, ખાતાનો અર્થ જોયો અને ખતમણીનો અર્થ જોયો અને ખાતા વહીના સ્વરૂપો જોયા. હવે જ્યારે આપણે ફરી મળીશું ત્યારે આપણે ખતમણી કેવી રીતના કરા, ખાતા વસ્તુ છે, ખાતા વહી એટલે કે વસ્તુ, આજુ આ ખાતા વહી એટલે આ તો વસ્તુ છે, આમાં તો આપણે કશું નથી શીખવાનું, પણ આ ખાતામાં કેવી રીતના નોંધવાનું, આજે ખાતા તૈયાર કર્યા એમાં ઉધાર જમા બાજુ કેવી રીતના નોંધ કરવાની, એ પ્રક્રિયા એટલે ખતમણી કેવી રીતના થાય, એ આપણે આવતા લેક્ચરમાં આપણે એની માહિતી મેળવીશું. તો ધ્યાનથી જોવું પડશે વિદ્યાર્થી મિત્રો, એક વખત ખ્યાલ આવી જાય તો તમને આવડશે, પણ જો તમારું ધ્યાન ન હોય તો ખતમણી થોડી આપણને અઘરી લાગે. ધ્યાન આપશો તો એક કે બે વખતમાં તમને આવી જાય, પછી જોવાની જરૂર નહીં. અને એકાઉન્ટ છે એટલે ખતમણી તો આવે જ, એટલે ખતમણી કરતાં આપણને આવડવી જોઈએ. પણ ખતમણી કરવાની એ પહેલાં આપણને આમ નોંધ આવડવી જોઈએ. આમ નોંધ ન આવે, આમ નોંધ ખોટી તો આ ખતમણી ખોટી, ખતમણી ખોટી તેની બાકી ખોટી, બાકી ખોટી તેનું કાચું સરવૈયું ખોટું, અને કાચું સર્વે ખોટું તો પાકું સર્વે તમારું મળે નહીં. એટલે આમ નોંધ ઇઝ મસ્ટ બી વિદ્યાર્થીઓ, એ તો તમને આવડવી જ જોઈએ. એકાઉન્ટ ભણો એટલે આમ નોંધ તમારો પાયો, એટલે તમારે એ વસ્તુ આવડવી જોઈએ. હવે આપણે આમ નોંધ પરથી ખતવણી કેવી રીતના કરવાની એ તમને હું નવા લેક્ચરમાં શીખવાડીશ. તો આભાર મિત્રો.